મહેસાણા સોમનાથ રોડ ઉપર આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડના પી બ્લોકમાં પાંચમા માળે એક મકાનમાં શોર્ટ સર્કિટથી આકસ્મિક આગ ભભૂકી ઉઠતા મકાનમાં કપડાં સહિતનો સામાન ખાક થયો હતો. આખા એ બ્લોકમાં અદ્યતન ફાયર સેફટી સુવિધા મેન્ટેનન્સ વગર તૂટેલી ફૂટેલી બંધ હાલતમાં હોય જરૂરિયાતના સમયે જ બિન ઉપયોગી થઈ પડી હતી. તાબડતોડ નગરપાલિકા ફાયર રેસ્ક્યુ ટીમ દોડી આવી અને એક કલાકની જ હેમતના અંતે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ દરમિયાન ભાડેથી મકાનમાં રહેતા શ્રમિક પરિવારની ઘર વખરી ભડથું થતા ગૃહિણી ચૌધાર આસુએ રડી પડ્યા હતા, જેમણે પાડોશીએ સાંત્વના આપી હતી. મહેસાણા નગરપાલિકાના ફાયર ઇન્સ્પેક્ટર હરેશભાઈ પટેલે કહ્યું કે હાઉસિંગમાં ફાયરની સ્પ્રીકલર, હોઝરીલ, એક્યુગ્યુશન સહિત તમામ સિસ્ટમ લાગેલી છે, પણ મેન્ટેનન્સના અભાવે બંધ હાલતમાં છે. સવારે 11:30 વાગ્યાના અરસમાં આકસ્મિક આગ લાગતા પાંચમા માળે લોબીમાં રમતા બાળકોને ધુમાડો દેખાતા સૌને જાણ કરી હતી. દરમિયાન મહેસાણા પાલિકા ફાયર ઇન્સ્પેક્ટર હરેશ પટેલ સહિત રેસ્ક્યુ ટીમ સ્થળ પર આવી પહોંચી હતી.